બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે વધુ એક મુશ્કેલી ઊભી થઈ છે। છેલ્લા ઘણા સમયથી મોંઘવારી અને કોરોના મહામારીમાં સામનો કરી રહેલા ખેડૂતો પર હવે ઇફકો કંપનીએ રાસાયણિક ખાતરમાં 40% જેટલો ભાવ વધારો ઝીંકી દેતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। ઇફકો કંપની દ્વારા રાસાયણિક ખાતરમાં વધારો કરતા ખેડૂતોમાં નારાજગી। બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે 75,000 ટન રાસાયણિક ખાતરનો ઉપયોગ। સરકાર દ્વારા ભાવ ઓછો નહીં કરવામાં આવે તો ખેડૂતો ઉગ્ર આંદોલન। સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે ભાવ પાછો ખેંચાવે તેવી ખેડૂતોની માંગ। છેલ્લા એક વર્ષથી કોરોના માટેનો સમય ચાલી રહ્યો છે, જેની અસરથી ખેડૂતો પણ બાકાત રહી શક્યા નથી। તેવામાં ઇફકો કંપનીએ ખાતરમાં 40% જેટલા ભાવ વધારો ઝીંકી દેતા ખેડૂતોની હાલત વધુ કફોડી બની ગઈ છે। બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે 75,000 ટન ઇફકો કંપનીના ખાતરની ખપત છે, ત્યારે હવે કંપની તેવામાં ભાવ વધારો ઝીંકી દેતા ખેડૂતોએ દર વર્ષે કરોડો રૂપિયા વધુ ચૂકવવા પડશે। કોરોના મહામારીમાં ખેડૂતો માટે આ એક વધુ એક માઠા સમાચાર છે। દેશની સૌથી મોટી સહકારી ફર્ટિલાઇઝર કંપનીએ ઇફકોએ ખાતરના ભાવમાં ઘરખમ ભાવ વધારો ઝીંક્યો છે, જેના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। એક તરફ સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરી રહી છે, ત્યારે એકાએક રાસાયણિક ખાતરમાં વધારો કરતા હાલ ખેડૂતોને પડતા પણ પાટો જેવી સ્થિતિ જોવા મળી રહી છે। બનાસકાંઠા જિલ્લો એ વર્ષોથી ખેતી સાથે જોડાયેલો જિલ્લો છે, તે રાસાયણિક ખાતરનો ભાવ વધારાથી હાલ ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। આ અંગે ખેડૂતો જણાવી રહ્યા છે કે ઇફકો કંપની દ્વારા જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થશે। એક તરફ સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરી રહી છે, પરંતુ હવે તો ખેડૂતોને એવું લાગી રહ્યું છે કે સરકાર પોતાની તિજોરી ભરવા માટે જ દર વર્ષે ભાવ વધારો કરાવી રહી છે। ત્યારે જો આ સરકાર ખેડૂતોનું હિત ઇચ્છતી હોય તો તાત્કાલિક ધોરણે આ ભાવ વધારો પાછો ખેંચવો જોઈએ, જેથી આવનાર સમયમાં ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો ના આવે। મારે હું ખેડૂત છું, મારે 15 વીઘા જગ્યા છે, દર સાલ હું 1.5 લાખનું ખાતર લાવતો હતો એ ઇકો કંપનીનું, યુરિયા સલ્ફેટ 10 26 26, અને આ ભાવ વધારાથી મારે 2 લાખનું ખાતર લાવવું તો પૂરું થાય નથી, અને મારી ખેડૂતની જે આવક આવે છે એની કોઈ બજારમાં કિંમત નથી હોતી, તો ખેડૂત દાડે દાડે નુકસાનમાં જાય છે, એ સરકારને આ મગજમાં લેવા માટે વિનંતી। નકે ખેડૂત દાડે દાડે ભાગી બેસે તો આંદોલન ખેડૂત કરશે તો પૂરું નહીં કરી શકે સરકાર, ભાજપની સરકારને। અત્યારે જાણવા મળ્યું કે ઇફકો કંપનીનો કંપનીવાળાએ રાસાયણિક ખાતરનો ભાવ વધારો કર્યો છે, તો એ ભાવ વધારો ખેડૂતોની કમર ભાગી નાખશે। એક બાજુ ડીઝલમાં ભાવ વધારો છે, અને સરકારે એમ કહે છે કે 2022માં ખેડૂતની આવક ડબલ થશે, પણ મને તો નથી લાગતું કે આનાથી ડબલ થાય, પણ 4 ગણી તો જરૂર થશે એવું આ દેખાઈ રહ્યું છે। તો સરકારને મારી વિનંતી છે કે આ ભાવ વધારો તાત્કાલિક ધોરણે પાછું ખેંચે, નહીંતર ખેડૂતોને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે અને એની જવાબદારી સરકાર સુધીની રહેશે। ઇફકો કંપની દ્વારા રાસાયણિક ખાતરના ભાવમાં જે ઘરખમ ભાવ વધારો કરવામાં આવ્યો છે તેને લઈ ખેડૂતોમાં તો નારાજગી જોવા મળી રહી છે, પરંતુ હવે ભારતીય કિસાન સંઘ પણ વિરોધ નોંધાવ્યો છે અને આ ભાવ વધારાથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન સહન કરવાની નોબત આવશે, અને જો કંપની દ્વારા રાસાયણિક ખાતરનો ભાવમાં ઘટાડો કરવામાં નહીં આવે તો ભારતીય કિસાન સંઘ આંદોલન કરશે। ઇફકો કંપનીએ જે રાસાયણિક ખાતરના જે ભાવ વધારા કર્યા છે એ ખરેખર ભાવ વધારાનો અમે વિરોધ કરીએ છીએ। 75,000 કટા જે ખાતર બનાસકાંઠામાં વપરાય છે એ બટાકામાં વધારે વધારે વપરાય છે, એટલે ઇફકો કંપનીને ખબર છે કે મારો ખાતર બનાસકાંઠામાં અને ગુજરાતમાં વધારે વપરાય છે, એટલે એને મનમાન્ય તરીકે એને ભાવ વધારો કર્યો છે, એને કોઈ ખેડૂતોને ધ્યાનમાં રાખ્યો નથી, અને આમાં એમ લાગે છે કે જો આ કંપનીએ ભાવ વધારો કર્યો છે ઇફકો કંપનીએ તો ખરેખર એમાં સરકારનો હાથ હશે, એટલે એમને વધારો કર્યો છે, તો એનો અમે વિરોધ કરીએ છીએ। પણ જો આ સરકાર દાડે દાડે જો ખેડૂતોની જો વાતો જો કરતા હોય, મુખ્યમંત્રી આપણા ગુજરાતના કહે છે કે ખેડૂત સુખી છે, તો આ સુખી ખેડૂતોને કરવા માટે કર્યા છે કે ખેડૂતોને દુઃખી કરવા માટે ભાવ વધારો? તો ખેડૂતોને એક તો પાણી ઊંડા જતા રહ્યા છે, બનાસકાંઠામાં પાણી 1200 થી 1500 ફૂટ ઊંડા પાણી ગયા છે,
તો ખેડૂતો કેવી રીતે એક મકા વડાપ્રધાન કહી રહ્યા છે કે ડબલ, એટલે આ ડબલ ખેડૂતો ડબલ કરશે કે એનાથી એ કાપ કરશે, એટલે ખેડૂતોનો ઉત્પાદન વધવાનો નથી. જો આ ખાતરના રાસાયણિક ભાવ જો વધારે આ ઇફકો કંપનીને કર્યા છે એટલે ખેડૂતોનો કમર તૂટી જવાની છે. પણ સરકારને જો ધ્યાનમાં લેવું જોઈશે, જો સરકાર ધ્યાનમાં ના લેશે તો સરકારને જો ભારતીય કિસાન સંઘ ના છૂટકે સરકારને સામો આવવું પડે છે. એટલે જો સરકાર તાત્કાલિક એનો જો પગલાં લે અને ભાવ ઘટાડે તો સારું છે, સારું છે. નહીં તો પછી ના છૂટકે અમારે આ કોરોનામાં મારામારીમાં જે છે એ અમારે પછી સરકાર સામે મારામારી ના થાય એ સરકારને નમ્ર વિનંતી છે. તાત્કાલિક આ ભાવ પાછું ખેંચે એ અમારી વિનંતી છે. એક તરફ કૃષિ બિલના વિરોધમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે, તો બીજી તરફ ગુજરાતમાં શાંત બેઠેલા ખેડૂતોને ખાતરમાં થયેલા ભાવ વધારાને લઈ અનેક મુશ્કેલીઓ સહન કરવી પડી શકે તેમ છે. બનાસકાંઠા જિલ્લો વર્ષોથી ખેતરે સંકળાયેલો જિલ્લો છે. વર્ષોથી મોટાભાગના ખેડૂતો ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. સરહદી વિસ્તારમાં જ્યારથી નર્મદા કેનાલ આવી છે ત્યારથી ખેડૂતો સારી ખેતી કરી રહ્યા છે, પરંતુ છેલ્લા 5 વર્ષથી વારંવાર કુદરતી આફતો અને પાકોમાં સારા ભાવ ના મળતા ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. ગત વર્ષે કોરોના વાયરસની મહામારીના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું, ત્યારે આ વર્ષે લોકડાઉન ખુલતાની સાથે જ માંડ માંડ ખેડૂતો પોતાનો પાક વેચી શક્યા હતા. તેવામાં ઇફકો કંપની દ્વારા રાસાયણિક ખાતરમાં 41% જેટલો ભાવ વધારો કરી દેતા ખેડૂતોના માથે મોટું સંકટ આવ્યું છે. ત્યારે સરકાર દ્વારા ઇફકો કંપની દ્વારા જે ભાવ વધારો કરવામાં આવે છે તે પાછો ખેંચવામાં આવે તેવી હાલ ખેડૂતો માંગ કરી રહ્યા છે. હવે નજર કરીએ ઇફકો કંપની દ્વારા કરવામાં આવેલા ભાવ વધારા પર. ઇફકોએ DAP ખાતરમાં 700 ભાવ વધારો કરતા DAP ખાતરના ખેડૂતોએ હવે 1200 જગ્યાએ 1900 ચૂકવવા પડશે, જ્યારે NPK 1232 નામના ખાતરના કંપની રૂપિયા 1185 જગ્યાએ 1800 કર્યા છે, એમાં પણ રૂપિયા 615 વધારો થયા છે. આ ઉપરાંત NPK 10/26/26 ખાતરમાં પણ રૂપિયા 600 ભાવ વધારો કરતા તેના રૂપિયા 1175 જગ્યાએ 1775 રૂપિયા થયા છે, જ્યારે ASP ખાતરના પણ 975 જગ્યાએ 1350 થઈ ગયા છે, જેમાં રૂપિયા 375 વધારો થયો છે.